નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, કહેવાય છે કે મહાન માણસો બનાતા નથી, બનતા નથી, પરંતુ મહાન માણસો જન્મ લેતા હોય છે. બિલકુલ આ જ રીતે જ્યારે પણ ગુજરાતની વાત આવે, હિન્દુસ્તાનની વાત આવે, અને તેમાં પણ જ્યારે બિઝનેસની વાત આવે, તો એક નામ કરોડો લોકોના મોઢે, કદાચ હિન્દુસ્તાનને જાણનારા, બિઝનેસને જાણનારા, વર્લ્ડના દરેકે દરેક લોકોના મોઢે આ એક જ નામ આવે, અને તે નામ છે ધીરુભાઈ અંબાણી. ધીરુભાઈ અંબાણી વિશે ઘણી બધી વાતો લોકોએ સાંભળી છે, તેના વિશે ક્યાંક ચિત્રીકરણ પણ જે પ્રમાણે થયું છે, પિક્ચરાઇઝ કરવામાં આવી છે તેમની સ્ટોરીને, ક્યાંક ડ્રામેટાઇઝ કરાવીને, તે ગુરુ ફિલ્મ જોઈને પણ ધીરુભાઈ અંબાણી વિશેના જીવન ચરિત્ર વિશેની ઘણી બધી વાતો લોકો સુધી પહોંચી છે. અને આવા જ એક મહાન વ્યક્તિ કહી શકાય તેવા ધીરુભાઈ અંબાણીનો 28 ડિસેમ્બરે જન્મદિવસ. ધીરુભાઈ કદાચ આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની યાદો હજી પણ તાજી છે. તેમના કિસ્સાઓ લોકો હજી પણ વારે તહેવારે પોતાના પરિવારમાં અથવા તો બિઝનેસ મીટિંગની અંદર કહેતા હોય છે. ધીરુભાઈ અંબાણી એટલે કહી શકાય કે એન્સાયક્લોપીડિયા બિઝનેસનું, કારણ કે બિઝનેસ માટેની જે આગવી સૂઝ તેમનામાં હતી તે જોઈને દરેકે દરેક લોકો ચોંકી જાય તે પ્રમાણેના તેવા નિર્ણયો ધીરુભાઈ અંબાણીએ પોતાના કાર્યકાળ દરમિયાન લીધા હતા. ગુજરાતની વાત આવે અને ગુજરાતીની વાત આવે એટલે ક્યાંક ધંધાદારી માણસ એ સ્વાભાવિક છે, લોકો ચર્ચા કરતા હોય છે. પરંતુ ધીરુભાઈ એક એવા બિઝનેસમેન હતા કે કદાચ ક્યાંક લોકોને પહેલી નજરે તેમનો નિર્ણય ક્યાંક જુગારી જેવો લાગે અને કદાચ આંધળુંક્યો નિર્ણય લાગે, પરંતુ સમય જતાં તે જ નિર્ણય તેમનો યથાર્થ ઠરતો હતો. 28 ડિસેમ્બરે ધીરુભાઈ અંબાણીનો જન્મદિવસ, અને તે જ દિવસે ખાસ વાત કરવા માટે, તે દિવસની વાત કરવા માટે આજે અમારી સાથે લોકમંચ કાર્યક્રમમાં સ્ટુડિયોમાં હાજર છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલભાઈ નથવાણી. પરિમલજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્તે પરિમલજી. સૌથી પહેલાં તો જો કદાચ ઘણી બધી બુક્સ લખાઈ છે, ઘણા લોકો આર્ટિકલ પણ લખ્યા છે, પરંતુ ધીરુભાઈ અંબાણી વિશે જો આપને બોલવાના હોય 10 વાક્યો, ધીરુભાઈ અંબાણીનો પરિચય કઈ રીતે આપી શકો? ધીરુભાઈ એક નાના માણસના મોટા કામ કરનારા સ્વપ્ન પુરુષ હતા, અને ગુજરાત એમની કર્મભૂમિ હતી, પરંતુ એમણે રાષ્ટ્રને બતાડી દીધું અને વિશ્વને બતાડી દીધું કે ગુજરાતીનું ખમીર એ માત્ર વડાપાઉં કે ઢોકળા ખાવાથી પૂરતું સીમિત નથી, પરંતુ એ વિશ્વકક્ષાના ઉદ્યોગપતિ થઈ શકે છે, એ ધીરુભાઈ હતા. ધીરુભાઈ વિશે આપે કીધું તે પ્રમાણે નાના માણસની મોટી વાતો, મોટા નાના માણસના મોટા સપનાઓ પૂર્ણ કરવાની તાકાત તેમનામાં હતી. ધીરુભાઈ અંબાણીની સાથે આપ 95થી જ્યારે તેમનું નિધન થયું 2002થી, એટલે ઘણો સારો એવો સમય કહી શકાય કે લગભગ 7 વર્ષ જેટલો સમય આવી વ્યક્તિની ખૂબ જ અંગત રહીને આપને તેમની પાસેથી ઘણું જાણવા મળ્યું છે, તેમની સાથે નજીક રહેવા મળ્યું છે. ધીરુભાઈ અંબાણીની સફળતાના જો ટોપમોસ્ટ ગુણોની ચર્ચા કરવામાં આવે તો આપને શું લાગે છે કે કયા કયા વિશિષ્ટ ગુણોના કારણે ધીરુભાઈ બીજા કરતાં થોડા હટકે હતા? ધીરુભાઈનો જો સફળતાની વાત કરીએ તો એમનામાં માણસ પારખવાની અને પ્રોજેક્ટને પારખવાની અદ્ભુત શક્તિ હતી, અને કોઈ પણ કામ એ ન કરી શકે એવું ક્યારે પણ માનતા ન હતા. અને એમનામાં ખાસ વિશેષતા એ હતી કે એમના લક્ષ મોટા હતા, અને માણસોમાં વિશ્વાસ રાખવાની અને માણસ પાસેથી કામ લેવાની બહુ અદ્ભુત ગુણે હતી, અને ક્યારે પણ કોઈ વસ્તુને એક વખત નક્કી કરી દે કે ભાઈ મારે પોસ્ટકાર્ડના ભાવમાં ટેલિફોન વેચવો છે, કે 30 મિનિટ 40 મિનિટમાં જે આપણે ઇન્ફોકોમનું જોયું, તો એ એમનું એક સપનું હતું કે ભાઈ 10 રૂપિયા અને 8 રૂપિયાની મોબાઈલ ઓપરેટરોની મીટિંગ મિનિટનો જે ચાર્જ હતો એ એમને બહુ ખૂંચતી વાત હતી કે ભાઈ નાના માણસ માટે આપણે વધુ કરો અને ધંધો એ મોટો થાય, કારણ કે એનું જે ટર્નઓવર થાય એના આધારે મોટો ધંધો થઈ શકે, અને નાનો માણસ એટલે કે શાકભાજીવાળા, બૂટ પોલિશવાળા પણ ટેલિફોન લઈ શકે, એવું એમનું પોતાની એક દ્રષ્ટિ હતી, જેને પછી મુકેશભાઈએ અંબાણીએ ઉપાડી લીધી અને આખો પ્રોજેક્ટને પૂરો કર્યો. એટલે ધીરુભાઈ માં એક નક્કી કરે ત્યારે કોઈ એવું વિચારી નહોતું શકતું કે 30 પૈસાની મિનિટમાં વાત થઈ શકે, જે જમાનામાં 7-8 રૂપિયા ચાલતા હતા, તો આ એમની નજર હતી. શું કહી શકાય કે બિઝનેસને કન્ઝ્યુમર ફ્રેન્ડલી બનાવવાની આખી એક જે અલગ આગવી સૂઝ હતી
તે તેમનામાં ખાસ હતી. બિઝનેસ ફ્રેન્ડલી, ખાસ કરીને કન્ઝ્યુમર ફ્રેન્ડલી, અને ખાસ કરીને કન્ઝ્યુમર વધુ પોતાના બિઝનેસ તરફ આવે તેના માટે, અને એક વસ્તુ શેરબજાર સાથે સંકળાયેલા લોકો, પરિમલભાઈ એક વસ્તુ તો ક્લિયર કટ કહે છે કે જો કદાચ રિલાયન્સનો શેર લીધો હશે ક્યારેય તમને નુકસાન નહીં કરાવે. આ જ સ્ટ્રેટેજિકલ હતી, કારણ કે ઘણી વખત અપડાઉન, એટલા બધા અપડાઉન આવ્યા છે માર્કેટમાં, એને જે મેનેજ કરવાની પણ તાકાત હતી. કારણ કે સ્પેસિફિક મારે વર્ડ સાંભળવો છે કે શેર બજારનો બિઝનેસ જે છે તે ક્યાંક ગુજરાતીઓ એટલા બધા એમાં કોન્સિયસ નહોતા, એટલું કોન્સન્ટ્રેશન નહોતું, છતાં પણ શેર બજાર ઉપર પણ પ્રભુત્વ ધીરુભાઈનું એક પણ, એ પણ તેમની આગવી ઓળખ હતી. ધીરુભાઈ એ ખરેખર તો નાના માણસોને શેર બજાર સાથે જોડ્યા. રિલાયન્સના આગમન પહેલા અને ધીરુભાઈના આગમન પહેલા શેર બજાર એટલે મોટા સટ્ટાઓ અને સટોડિયા અને મારવાડી અને પંજાબીઓના હાથમાં આખું માર્કેટ હતું. અને લોકો એવું માનતા કે ભાઈ ગુજરાતીઓનો શેર અને ગુજરાતીઓ એ કઈ રીતે આગળ આવી શકે અને કઈ રીતે સફળ થઈ શકે. તો ધીરુભાઈએ નાના માણસોની ચેન બનાવી. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની અંદર મુકેશભાઈના નેતૃત્વમાં જે લાખો સંખ્યામાં શેર હોલ્ડરો જે છે એ લોકોનો વિશ્વાસ છે કે જ્યાં રિલાયન્સમાં મૂડી રોકાણ કરશું તો એના પૈસા ક્યારે પણ તૂટશે નહીં, અને જે પૈસા રોકા હશે એના કરતાં વધુ બમણા પૈસા મળશે. આ વિશ્વાસ સંપાદન ગુજરાતીઓ થકી જે કર્યો, અને ત્યારે એક વિવાદ હતો કે આ કેટલા દિવસ ચાલશે, આ દૂધનો આવેલો ઉભરો છે, આ પરપોટો છે. પણ ધીરુભાઈએ અનેક રાજકીય કઠિનાઈ, અનેક પોલિટિકલ ક્રાઇસિસ, આ બધા સમયોમાંથી પસાર થઈ, બિઝનેસ ક્રાઇસિસ, દરેક લોકો એ એમના વિકાસને રોકવા માટે તંતોડ પ્રયત્ન કર્યા હતા. હું કોઈનું નામ લેવા નથી માગતો, પરંતુ એ બધા જ શેર બજારમાં પણ એમની પાછળ અમુક જૂથ પડી ગયું હતું કે ભાઈ આ ગુજરાતી કેમ આગળ વધે છે. તો કોઈની પણ સામે પડકારોમાંથી એમની શક્તિ ઊભી થતી હતી અને આર્થિક ખરાબ પરિસ્થિતિમાંથી વધુ સારી રીતે બહાર આવતા હતા. હું એક્ઝેક્ટ પ્રિસાઇઝ ફિગર આપું તો 1977માં, 1977માં પહેલો આઈપીઓ રિલાયન્સ મૂક્યો હતો, એ ટાઈમે 58,000 ઇન્વેસ્ટરોએ વિશ્વાસ મૂક્યો હતો. આજે તે સફર ક્યાં સુધી પહોંચી છે? આજે તો અનેક ગણી થઈ ગઈ છે, લાખોમાં થઈ ગઈ છે. અને હું ભૂલ ન માનતો તો એ 50 લાખ ઉપર શેર હોલ્ડરો લગભગ અંદાજે થઈ ગયા છે. પરિમલભાઈ, મંદીની વાત આવે છે, શેર બજારમાં તેજી, મંદી ઘણી બધી, અને ખાસ કરીને આર્થિક મંદી. તો જ્યારે પણ મંદીનો સમય આવે એવા સમયે ધીરુભાઈના વિશેષ સૂચનો કયા રહેતા હતા, ખાસ કરીને ક્લોઝ મેનેજમેન્ટ, કોર મેનેજમેન્ટ જે કહી શકાય તે લોકો માટે? એ ધીરુભાઈ એ ભણેલા નહોતા એવું લોકો કહે છે, પરંતુ એ અર્થશાસ્ત્રીઓ કે સાયન્ટિસ્ટો કરતા વધુ બુદ્ધિશાળી હતા એમ હું કહી શકું. પુરોગામી હતા. ક્યારે મંદી આવશે અને ક્યારે તેજી આવશે એ કળવાની એમની જે ત્રીજી એમની જે આંખ હતી, એને કારણે એ કોઈ પણ પરિસ્થિતિને, પછી એ કે 99ની મંદી હોય કે 88ની કટોકટી હોય આર્થિક, એ દરેક સમયોમાં ધીરુભાઈ આબાદ રીતે વધારે સારી રીતે ઉપસીને બહાર આવ્યા. કારણ કે એક લક્ષ્ય માનતા હતા કે પ્રોડક્શન છે અને કામ છે એ રોકાવું ન જોઈએ, કોઈ પણ બહાનાની છે. પછી એ આર્થિક મંદીનું બહાનું હોય કે હડતાલનું બહાનું હોય, પણ ક્યારે પણ એ માનતા કે પ્રગતિ છે ને એ થંભવી ન જોઈએ, અને તમે પ્રગતિ ચાલુ રાખો તો આજે નહીં ને કાલે એ તમને તેજી જ જોવા મળશે. એટલે એ મંદીમાં પણ એ ખેલાડી હતા અને તેજીના પણ એ ખેલાડી. સ્પેસિફિક હું કહું આપને પરિમલભાઈ, તો ખાસ કરીને જામનગરની રિફાઇનરીની વાત કરીએ કે 99માં જે પ્રમાણે પ્રોડક્શન ચાલુ કર્યું એ ટાઈમે ક્યાંક અગેઇન વૈશ્વિક મંદીનો દોર હતો. એવા સમયે પણ બિલકુલ, કારણ કે બાકીની બધી જે પણ ઇન્ડસ્ટ્રીઝ હતી તે લોકોએ પ્રયત્ન એવો કર્યો કે આ મંદીના સમયમાં બને એટલું પ્રોડક્શન ઓછું કરીએ જેથી કરીને ભારણ ઓછું થાય, ઓવરહેડ એક્સપેન્સીસ બચી જાય. આવા સમયે બિલકુલ ઉલટો નિર્ણય રિલાયન્સ ગ્રુપ દ્વારા લેવામાં આવ્યો હતો. હું તમને એ જ વાત કહું છું કે ધીરુભાઈએ 1988માં રિફાઇનરી સ્થાપવાની માગણી કરી. એ જમાનામાં ખાનગી પાર્ટીઓને રિફાઇનરી કરવાની મંજૂરી જ મળતી નહોતી, અને સરકારે એ દરખાસ્તને ફગાવી દીધી કે ભાઈ આ ખાનગી કંપનીઓ કરી જ ના શકે. ફરી પાછી પોલિસી આવી, 90માં સુધારાવાદી પોલિસી આવી, ત્યારે આ રિફાઇનરીની મંજૂરી મળી. આપે જેમ કહ્યું કે 99માં જ્યારે આ ચાલુ થયું એ વખતે પણ પેટ્રોકેમિકલ્સ અને પોલિમરમાં બધામાં મંદી જ હતી, પરંતુ
એવા સમયે પણ એમને મોટું ઉત્પાદનનું સપનું જોયું. એ ક્યારે પણ નાનું વિચારતા નહીં, ધંધાની સાઇઝ હોય અથવા તો પ્રોજેક્ટની સાઇઝ હોય તો એમની ક્ષમતા કરતાં વિશેષ ભવિષ્યને ધ્યાનમાં રાખી અને ઊભી કરતા, એટલે 99માં એમણે કરી. પણ ફરી પાછું એક પ્રશ્ન હમણાં આવ્યો કે અત્યારની જે મંદી છે એમાં 9 SEZની પ્રથમ રિફાઇનરી દેશમાં જ્યારે નિર્માણ કરી મુકેશભાઈ અંબાણીના નેતૃત્વ નીચે, ત્યારે થોડા દિવસ પહેલાં મીડિયાએ એક ગોસિપ શરૂ કરી હતી કે ભાઈ આ મંદી છે એટલે હવે કદાચ રિફાઇનરી ચાલુ નહીં થાય, નહીં થઈ શકે. એવા સંજોગોમાં પણ મુકેશભાઈ ગઈકાલે જ એનું શરૂઆત કરી, 25 ડિસેમ્બરના દિવસે. હા, જે આપણા ખૂબ જ ધાર્મિક દિવસ છે લોકોના માટે અને યાદગાર દિવસ છે. આવા સંજોગોમાં આ પ્રોજેક્ટને ચાલુ કર્યો એ બતાવે છે કે જે ધીરુભાઈની મૂડી છે એ મુકેશભાઈએ આબાદ રાખી છે, કે કપરા સમય કોઈ હોતા નથી, તમે સમયનો સામનો કરો અને સમય તમારી સાથે રહેશે. મેનેજમેન્ટ ગ્રુપની વાત કરીએ તો ખાસ કરીને કોઈ પણ બિઝનેસમેન હોય છે જે મેઇન ડિસિઝન મેકર હોય છે, પાયોનિયર હોય છે, જેણે ધંધો શરૂ કર્યો છે, આજના સમયમાં એવું જોવા મળે છે કે હાઈલી ક્વોલિફાઈડ લોકોને પોતાના ક્લોઝ ગ્રુપમાં રાખવા, તેમની પાસેથી સજેશન્સ લેવા અને ત્યારબાદ એક નિર્ણય હંમેશા કોઈ પણ જે બિઝનેસમેન હોય છે તે લેતા હોય છે. ધીરુભાઈની કઈ આઈડિયોલોજી હતી નિર્ણય લેવા માટે, અથવા તો તેમના ક્લોઝ ગ્રુપમાં કેવા લોકોને ખાસ રાખતા હતા? ધીરુભાઈના દરબારમાં સર્વ પ્રકારના લોકો રહેતા, ભણેલા પણ રહેતા, ઓછું ભણેલા પણ રહેતા અને ધરતી સાથે જોડાયેલા લોકો પણ હતા. ઓકે, કે જે માર્કેટને સમજી શકે છે, ગ્રાઉન્ડ રિયાલિટી શું છે, ગ્રાસરૂટ શું છે એ સમજી શકતા હતા અને એ બહુ સ્પષ્ટ માનતા હતા કે યુથ પાસે અને લોકો પાસે તમે એવું વિચારી ન શકો કે શક્તિ કોઈની આબાદિત અધિકાર છે. કોઈ પણ માણસ એ ધીરુભાઈ અંબાણી કરતાં વિશેષ વિચારી શકે છે, વિશેષ શક્તિ દર્શાવી શકે છે, એટલે હંમેશા એમ કહેતા કે યુથને તમે તક આપો. તો એમની પાસે સર્વ પ્રકારનું જૂથ રહેતું હતું. પીઢ માણસો પણ હતા, મારા જેવાની ઉંમર નાની હતી ત્યારે, તો મારી સાથે પણ ચર્ચા કરતા હતા અને ફાઇનાન્સના જે નિષ્ણાતો હોય, પરંતુ કોઠાસૂઝ તો એમની જ હતી. ઓકે, બધાને સાંભળ્યા પછી કોઠાસૂઝની વાત કરો પરિમલભાઈ, તો એવો કોઈ કિસ્સો કે જ્યારે કોઈ પણ એક નિર્ણય કદાચ ધીરુભાઈએ જાહેર કર્યો હોય, કદાચ પહેલી નજરે આપણને એવું લાગ્યું હોય કે ક્યાંક અહીંયા ધીરુભાઈ ગલત ડિસિઝન લઈ રહ્યા છે, અને પછી આગળ જતા સમય જતા એ જ વસ્તુ ખરેખર ગોલ્ડન ડિસિઝન સાબિત થાય, એવો કોઈ કિસ્સો? એક બહુ સુંદર કિસ્સો છે. જામનગર રિફાઇનરી કમિશન થઈ 99માં, ત્યારે પેટ્રોલિયમ કોલસો આપણે જેને કહેવાય એવો હિન્દુસ્તાનમાં કોઈ બનાવતું જ નહોતું, અને એની કેલેરિફિક વેલ્યુ જે આપણે સામાન્ય કોલ હોય છે એની 5500 કેલેરિક વેલ્યુ હોય છે, તો આની 8200-8400 કેલેરિફિક વેલ્યુ હતી. હવે મને જેમને વાત કરી કે ભાઈ આ આપણે માલ બનાવ્યો, રોજનું 8000 ટનનું પ્રોડક્શન એમણે બનાવ્યું અને 1.5 વર્ષ સુધી એ માલ વેચાયો નહીં અને 2 લાખ ટનનો ઢગલો થઈ ગયો ટોટલ. પણ એ કહેતા હતા કે જ્યારે લોકો આને સમજશે ને ત્યારે આની પડાપડી કરશે, તું તારા પ્રયત્ન ચાલુ રાખ, વિશ્વ પણ આને લેવા આવશે અને હિન્દુસ્તાન પણ આની પાછળ દોડશે, કારણ કે એની અંદર એશ કન્ટેન્ટ 0 છે, ઓછા બળતણે વધુ હીટ આપે, એટલે એ ઇન્ડસ્ટ્રીને માટે એના કરતાં વધારે સારી પ્રોડક્ટ હોઈ ન શકે. ત્યારે મને લાગતું હતું, અને અમે ગવર્મેન્ટમાં જીબીની સાથે ફરતા હતા, લોકોને કહેતા હતા કે ભાઈ અમારો આ કોલસો લો કે આ પેટ્રોલિયમ કોક લો, એનું માર્કેટિંગ કરવું પડ્યું હતું. ત્યારે લોકો કહેતા હતા કે ભાઈ અમે અખતરો નથી કરવા માંગતા, પ્રયોગ નથી કરવા માંગતા. ત્યારે અમે એક્સપોર્ટ ચાલુ કર્યું અને વિશ્વમાં એની માંગ ઉઠી, સાથે સાથે હિન્દુસ્તાનમાં પણ એટલી માંગ ઉઠી કે એમ લાગે છે કે ધીરુભાઈએ જ્યાં ડામર, સામાન્ય રીતે રિફાઇનરીમાં ડામર બનતો હોય છે, પણ ધીરુભાઈએ પેટ્રોલિયમ કોક એ જે હિન્દુસ્તાનમાં સર્વપ્રથમ બનાવ્યો એની આજે વર્લ્ડ વાઇડ એની માર્કેટ ઊભી થઈ ગઈ, હિન્દુસ્તાનમાં પણ એની મોટી માર્કેટ ઊભી થઈ ગઈ. આ એક મોટું ઉદાહરણ છે. ફાઇન ફાઇન. અને પરિમલભાઈ, નોર્મલી કહેવાય છે કે જ્યારે કોઈ પણ બિઝનેસમેન છે જેની લિમિટેશન્સ હોય છે, લાઈક કદાચ કોઈ બિઝનેસમેન છે, આજે બિઝનેસ કરવાનું એક વ્યક્તિ કોઈ વિચારે છે, તો કાં તો તેની પ્રોડક્શનમાં માસ્ટરી હોય છે, માર્કેટિંગ માટે કોઈકનો સપોર્ટ લેવો પડતો હોય છે. માર્કેટિંગની આપણે વાત કરી કે પ્રોડક્શન માટે ખૂબ જ વિઝનરી હતા અને તેઓને ખ્યાલ હતો કે હું જે પણ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવાનો છું, જે પ્રોડક્શન કરવાનો છું, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ પછી પણ એનું માર્કેટ આટલું. પરંતુ જ્યારે માર્કેટ આવવાનું છે, જ્યારે માર્કેટ આવી જાય છે, એવા સમયે માર્કેટિંગ માટેની વિશેષ શૂઝ વિશેની કોઈ વાત કરો. માર્કેટની શૂઝ મેં તમને જેમ કહ્યું ને કે આમાંથી પછી અમે સલ્ફર પણ બનાવ્યું જામનગરમાંથી,
કોઈ પણ રિફાઇનરીની અંદર સલ્ફર કે પેટ્રોલિયમ કોક કે આવા કોઈ ઉત્પાદન થતા નથી આજની તારીખમાં પણ. રિલાયન્સની જ રિફાઇનરીમાં એમણે જોયું કે બાય પ્રોડક્ટો ઊભી કરો, ઓકે, અને એ આપોઆપ માર્કેટિંગ એક સમયે તમારે કરવું પડે છે એનું માર્કેટિંગ. પરંતુ પછી રિલાયન્સની આજે કોઈ પણ આઇટમ છે જેને માટે માર્કેટિંગ કરવાની આવશ્યકતા નથી હોતી. લોકો દોડીને આવતા હોય છે અને લાઈન લગાવીને ઊભા હોય છે કે રિલાયન્સનો માલ લેવા માટે. આ પરિસ્થિતિનું નિર્માણ પ્રોડક્ટની સદ્ધરતા, ક્વોલિટી અને વર્લ્ડના આધુનિક પ્લાન્ટ લગાવી અને એમણે વિશ્વકક્ષાનું એક પ્રોડક્ટ હબ બનાવેલું છે. જો કદાચ આ અત્યારે વૈશ્વિક મંદીનો સામનો ભૂતકાળમાં ધીરુભાઈના કાર્યકાળ દરમિયાન પણ તેમણે સામનો કર્યો હતો, પરંતુ આજની પરિસ્થિતિ થોડીક ડિફરન્સ છે એવું ઇકોનોમિસ્ટ પણ કહે છે. જો આજની તારીખમાં ધીરુભાઈ આ હોત તો શું તે પડકાર લઈ શક્યા હોત અને કેવી રીતના તેમના ડિસિઝન હોઈ શકત? ધીરુભાઈ મંદી હોત તો વધારે સારી રીતે ખીલી શક્યા હોત, ઓકે, અને કોઈ પણ વસ્તુથી તે ક્યારે પણ ભયભીત થતા નહીં. પછી એ આર્થિક કટોકટી હોય, કારણ કે નરોડા મિલ જે વિમલ મિલ અમદાવાદમાં છે એ જે કપરા સમયમાં, તમને ખ્યાલ હોવો જોઈએ કે રિલાયન્સનો સમય છે એ આર્થિક સદ્ધરતાથી શરૂ નહોતો થયો, કે જે અન્ય કંપનીઓ જે છે આપણે ત્યાં બીજી મોટી કંપનીઓ છે એની જો વાત કરીએ, ધીરુભાઈએ જે વિકાસ કર્યો વિમલ મિલથી શરૂઆત કરીને પાતાલગંગા પછી હઝીરા પછી જામનગર રિફાઇનરી, તો આર્થિક સમસ્યાઓમાંથી બહાર નીકળી પોલિટિકલ એમની સામેના અનેક પડકારો, આર્થિક પડકારો, બિઝનેસના પડકારો, લોકોની સિન્ડિકેટોનો સામનો, એવા ભયંકર સિન્ડિકેટોને તોડી અને આબાદ રીતે એમને એમનું સામ્રાજ્ય જ્યારે ઊભું કરવાનું લક્ષ્ય હાથમાં લીધું ત્યારે એ મંદીને પારખી જતા હતા. એમ આજની તારીખની પણ જો કોઈ મંદી હોત તો એ એમનું સંકલન એમણે પહેલાં જ વિચારી લીધું હોત કે આ દિવસોમાં આટલા, કારણ કે એમની પાસે બધા જ ડેટા રહેતા, સમાજના તમામ વર્ગના લોકો સાથે ચર્ચા કરતા કે ભાઈ આ બેંકો છે એ પૈસા ક્યાંથી કાઢે છે, બેંકને કોણ પૈસા આપે છે, બેંક પાસે આવ્યા ક્યાંથી પૈસા કે આપણને ધીરે છે, તો એના ઊંડાણ સુધીની એમની જાણકારી રહેતી કે બેંક મજબૂત છે તો એ ધિરાણ કરી શકે છે, પણ બેંકમાં ધીરનારા કોણ છે, ઓકે, તો એ કહેતા કે ખેડૂત છે અને આવતા દિવસોમાં બહુ મોટી ખેતી હોવી જોઈએ, કોર્પોરેટ ખેતી હોવી જોઈએ અને જે દેશનો ખેડૂત સમૃદ્ધ હશે એ દેશ સમૃદ્ધ હશે. ફાઇન, ખેડૂતો વિશે અને ખાસ કરીને નાનામાં નાના માણસને આપે કીધું કે જ્યાં બેઝ છે એ બેઝનો અભ્યાસ કર્યા બાદ જ તેઓ આગળ કોઈ પણ ડિસિઝન લેતા હતા. ગુજરાતની વાત કરીએ તો પરિમલભાઈ, ગુજરાત પ્રત્યેનો પ્રેમ, કારણ કે પછી તો ઇન્ટરનેશનલ આજે એક ફિગર બની ગઈ હતી ધીરુભાઈ અંબાણી, ગુજરાત માટેના પ્રેમ વિશેની વાત. ગુજરાત અને ખાસ કરીને એ કાઠિયાવાડી સપૂત હતા. ગુજરાત માટે એમનો પ્રેમ, દુષ્કાળથી બહુ જ દુઃખી હતા કે સૌરાષ્ટ્રમાં વારંવાર દુષ્કાળ આવે છે, એટલે નર્મદાના નીર એમની આંખોમાં હું જોતો હતો. જેમ અત્યારે આપણા મુખ્યમંત્રીએ નર્મદાનું કાર્ય સિદ્ધ કર્યું એ રીતે ધીરુભાઈના સમયમાં પણ બહુ વિવાદો ચાલતા હતા નર્મદા માટે. તો ચાહે ગુજરાત સરકાર હોય કે મધ્યપ્રદેશ સરકાર હોય કે શંકરાચાર્યો હોય, દરેકની સાથે એમણે બેઠકો કરી હતી અને નર્મદા વિશે અને નર્મદાના પાણી ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં પહોંચે એવું એમની આંખોમાં એક સપનું હતું અને એમના માટે એ અથાક પ્રયત્ન કરતા કે ભાઈ આ બધું કાઠિયાવાડ સૂકું કેમ છે, કે દરિયા કિનારો પર જેમ કે અમારે ત્યાં ખારા પાણીને મીઠા કરવાના પ્લાન્ટ છે જેનાથી આખી રિફાઇનરી ચાલે છે, એ એમ કહેતા કે સૌરાષ્ટ્રના આખા દરિયા કિનારે અમે ડીઝલ પ્લાન્ટ લગાડી દીધો અને પાણી, પીવાના પાણીની સમસ્યા તો ભૂતકાળનું સપનું બની જવું જોઈએ જે આજે નર્મદાને કારણે શક્ય બન્યું છે, પણ એ ત્યારે નર્મદા નહોતી આવી પરંતુ નર્મદાના પ્રયત્ન ઈચ્છતા હતા. પરંતુ પાણી માટે થઈને એમનો એક ધ્યેય હતો કે સૌરાષ્ટ્રને પાણીથી, પીવાના પાણીથી વંચિત ન રહેવું જોઈએ અને એના માટે દરિયાના પાણીને મીઠા કરવાના પ્લાન્ટ ઇઝરાયલ ટેકનોલોજીના, ઓકે, હોવા જોઈએ, એ બધી જગ્યાએ ઠેર ઠેર હોવા જોઈએ. પરિમલભાઈ, આજની તારીખમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે મહિને 5 આંકડાની ફિગર કમાતો થાય છે એટલે સ્વાભાવિકપણે તેના પરિવારજનો અને એક્સ્યુઝ આપતો થઈ જાય છે કે મારે બહુ જ કામ છે, હવે કમાણી વધી છે તો મને હવે હું તમારા માટે સમય નહીં ફાળવી શકું. ધીરુભાઈ જેવા બિઝનેસમેન પરિવાર માટે ખાસ કરીને કેવો લગાવો અને પરિવાર સાથેનો સમય ગાળવાનો અને કે મિત્રો સાથે સમય ગાળવાનો, કારણ કે આજની તારીખમાં માણસ થોડુંક કમાય છે
ત્યારે ક્યાંક પરિવારથી દૂર થઈ જાય છે. કઈ રીતની, કઈ રીતની ધીરુભાઈની લાઇફસ્ટાઇલ હતી? ધીરુભાઈ ખૂબ જ, હું તમને કહું કે માખણ જેવા નરમ હતા. બાળકો સાથે બાળક જેવા થઈ જતા હતા. જ્યાં કઠોર થવું પડે ત્યાં કઠોર નિર્ણય પણ લેવાની શક્તિ ધરાવતા હતા. પરંતુ ફેમિલી સાથેનો સમય, તમે જેમ કીધું એમ, વર્ષમાં 4 વખત એ વેકેશન લેતા હતા. ઓકે. અને એમને સાસણ ગીરના સિંહ એ ખૂબ અતિ પ્રિય હતા. ઓકે. અને મધ્યપ્રદેશના આપણા જે વાઘો છે, જી, અને વર્લ્ડમાં કોઈ એવી સેન્ચુરી નહીં હોય જે એમણે નહીં જોઈ હોય. એમને વાઇલ્ડ લાઈફનો જેટલો શોખ મુકેશભાઈને છે એટલો જ શોખ હતો. અને ફેમિલી સાથે એ ફરવાના સ્થળોએ પણ, હિન્દુસ્તાનમાં પણ જતા અને વિદેશમાં પણ જતા. અને મુકેશભાઈના કે અનિલભાઈના બાળકો સાથે પણ એઓ રમતા અને તોફાન પણ કરતા. અને એ છોકરાઓને એમ લાગે કે આ પપ્પાજી છે, અમારી જ ઉંમરના છે. અને એમને પોતાનો બર્થડે પણ નાના બાળકની જેમ જ ઉજવતા. અને એમને ક્યારેય એવું ન લાગતું કે ભાઈ હું જે કક્ષાએ કે ગામડાના ખેડૂત ગયા હોય કે કુકસવાડાના જૂના માણસો એમના ગયા હોય તો એમને એમ જ લાગે કે ભાઈ આ ધીરુભાઈ એ આપણા જ છે અને હજી આપણા જેવા જ છે. ભલે આટલા મોટા સ્થાને પહોંચી ગયા પણ જે માણસ જાય એમના સ્થાન સાથે રહીને જ જોડાયેલા હતા. મિત્રો અને પરિવારજનો સાથે એ જ ધીરુભાઈ પોતે બનીને, કોઈ બિઝનેસ ટાઇકુન તરીકે ક્યારે એમને તો વર્તાવ નહોતો. સ્પેસિફિક એક વર્ડ, ઓપન ડોર પોલિસી ધીરુભાઈએ દાખલ કરી હતી, ઇમ્પ્લિમેન્ટ કરી હતી પોતા બિઝનેસમાં. રધર યુ કેન સે એમ્પ્લોઈઝ કુડ વોક ઇન ટુ હિઝ કેબિન એન્ડ ડિસ્કસ ધેર પ્રોબ્લેમ વિથ હિમ. બિલકુલ ઓપન ડોર પોલિસી ની જરા વાત કરશો? અને એ સમયે કારીગરો જે પણ કદાચ ધીરુભાઈ પાસે મળવા જાય, એવો એકાદો કિસ્સો કે જ્યાં ધીરુભાઈએ નાનકડો જ પ્રશ્ન હોય પરંતુ ધીરુભાઈ પર્સનલી એમાં ઇન્ટરેસ્ટ લઈને તેનું નિરાકરણ લાવ્યું. મેં એમને જામનગર રિફાઇનરીમાં જોયા હતા અને 400-200-100 એન્જિનિયરોના જૂથમાં એમ પૂછતા કે ભાઈ આ કેટલો સમય લાગશે આ પ્લાન્ટને. તો જુદા જુદા રિફાઇનરી અંદર 40 પ્લાન્ટ હતા તો દરેક જૂથમાં જતા, કલાક 2 કલાક એમનો સમય એમની સાથે કાઢતા, એમની સાથે જમતા અને પૂછતા કે ભાઈ આ તારું કેમ મોડું થશે અને આનું કેમ વહેલું થાય છે. તો એમ કહેતા કે ભાઈ એમના જે મોટા સાહેબો હોય એમને કે તમે જમીન આવો, હું આ છોકરાઓ સાથે બેઠો છું. ઓકે. કારણ કે એ માનતા હતા કે જે યુથમાં જે આઈડિયાઝ પડ્યા છે એમને બહાર કાઢશું અને એને મોટિવેટ કરશું તો એ આપણી પાસે જે નથી વિચારતા એવી મોનોપોલી આપણી પાસે છે એવું આપણે કોઈ માનવાને કારણ નથી, પણ એમના જે વિચારો છે એને આપણે કેમ અમલ ન કરી શકીએ. તો એમની પાસે પૂછતા કે આને જલ્દી કરવું હોય તો કઈ રીતે થઈ શકે, કે તારીખ તો આપણે નક્કી કરી છે કે આ ટાર્ગેટ ડેટ ઉપર આપણે આ કરવું છે, પણ તારીખ પહેલા કરવું હોય તો તમે શું કરી શકો. ઓકે. તો એમને જ પૂછતા. તો આ હતા એમના વિચારો. ઓપન ડોર પોલિસી, જેના કારણે બિલકુલ નીચેનો માણસ છે પરંતુ તેની પાસે પણ એક સારો આઈડિયા લઈને, એ માની લો કે કોઈ પણ ડિસ્ટ્રીબ્યુશન પ્લાન્ટ પર ગયા હોય કે જ્યાં સલ્ફર આવતું હોય કે પેટકોક રિકવર થતું હોય તો ત્યાં જઈને ત્યાંના માણસ સાથે પણ વાત કરતા કે આ કેટલા કલાકમાં અહીંયા કેટલા ટન માલ પડે છે, તો વધુ કેમ ન પડી શકે. આ વિચારો હંમેશા એના મનમાં, એના રેનાઉન્સ ચાલુ જ રહેતા હતા. પરિમલભાઈ, કયા કયા ડ્રીમ્સ ખાસ કરીને જે 95 થી આપ 2002 સુધી તેમની સાથે રહ્યા, કયા હજી અપકમિંગ ડ્રીમ્સ પણ ધીરુભાઈ રાખતા હતા? ધીરુભાઈ સમય અંતરે હંમેશ નવું વિચારતા. જેમ કે મેં તમને કીધું કે ટેલિકોમ એ એમનો બહુ એક ડ્રીમ પ્રોજેક્ટ હતો કે ગામડે ગામડા સુધી પહોંચી જવું. અને જે મોટા માણસોના આ જે સાધનો છે એની જગ્યાએ ટેલિફોન મોંઘા સાધનો છે એ સામાન્ય માણસ પાણીની જેમ ઉપયોગ કરે એવો એ વિચારસરણી ધરાવતા હતા. અને બીજું એમનું જે એક સપનું અધૂરું રહી ગયું એવું મને જે લાગે છે એ મોટી ખેતી. ઓકે. એવું કહેતા કે જામનગરથી આપણે જુઓ અને દ્વારકા જઈએ તો રસ્તામાં જે પથરાળ જમીનો પડેલી છે જ્યાં ક્યાંય ઉગતું નથી અને આજે પણ એ જમીન પથરાળ છે, એને કેમ ગ્રીન કરવી અને સરકાર સાથે એનો MOU કરી અને એને કેમ આખો ગ્રીન કરવો અને ખેડૂતોને સાથે જોડવા. આ એમની બહુ એક મોટી કલ્પના હતી કે 5,000-10,000 acres નહીં, 100,000 acres જમીનો બેકાર પડી છે, ખેડૂતોને રોજગારી મળશે અને સમાજનું અને રાષ્ટ્રનું કલ્યાણ થશે તો શા માટે મોટી ખેતી કરવા માટે. એ એમનો બહુ એક મોટો કલ્પના હતી.
કે આ બધી જમીનો ઉપયોગ વગરની પડી છે, કોઈ શક્તિ જ નથી આપણે યુઝ કરી શકતા, અને જમીન તો આઈડિયલ હોવી જ ના જોઈએ. આ ધ્યેય એમનો જે હતું એ મને લાગે છે કે અધૂરું છે. કઈ વસ્તુ ખાસ કરીને ધીરુભાઈને નહોતી ગમતી? ધીરુભાઈને કોઈ પણ જાતની વાત એવી હતી કે આજે શું થશે, કાલની વાત એમને ગમતી નહોતી. ઓકે, સો લિવિંગ પ્રેઝન્ટ. શું કરો છો, કાલ નહીં આજની વાત કર, અને થઈ ગયું હોય એની વાત કરવી એમને પસંદ નહોતી. થઈ ગયેલું કે ભાઈ હું એમ કહું કે પપ્પાજી હું આ કરી લાવ્યો, તો કે કરી લાવ્યો પતી ગયો, હવે આનું શું છે એ બોલ. એટલે આજનું શું છે એ વાત કર, કાલનું નહીં, અને થઈ ગયું એ થઈ ગયું. એટલે નવું અને આજ એ વાત એ માનતા હતા. ઓકે, અને અંતમાં પરિમલભાઈ, જન્મ દિવસે રિલાયન્સ ગ્રુપ તરફથી આપનો અમારા ગુજરાત ન્યૂઝને સંદેશ. આભાર. દર્શક મિત્રો, તો આ એક વિશેષ મુલાકાત, અને ખાસ કરીને એવી મહાન વ્યક્તિનો જન્મદિવસ 28 ડિસેમ્બરે. 28 ડિસેમ્બરે જન્મદિવસ આપે જોયું તે પ્રમાણે પરિમલભાઈએ જે પ્રમાણે વાત કરી, ગ્રુપ પ્રેસિડેન્ટ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના, અને જે પ્રમાણે તે ત્રણ વસ્તુ ખાસ મહત્વની કે બહુ ડ્રીમર હતા, વિઝનરી હતા, ડ્રીમર હતા અને સાથે સાથે વિઝનરી. ધેર આર વાસ્ટ ડિફરન્સ બિટવીન ડ્રીમર એન્ડ વિઝનરી. ડ્રીમર હોવાના કારણે જેમણે કીધું કે મોટું વિચારતા હતા. ડેફિનેટલી એક વાક્ય યાદ આવે કે વન્સ યુ થિંક અબાઉટ અ મૂન ડેફિનેટલી યુ વિલ ફોલ ડાઉન ટુ અ સ્ટાર. જો કદાચ ઊંચું વિચારશો તો જ કદાચ ક્યાંક. અને ગુજરાતીમાં પણ કહેવાયું છે, ભૂતકાળમાં વર્ષોથી કહેવાયું છે કે નિશાન ચૂક માફ નહીં, માફ નીચું નિશાન. બીજી વાત જે કરી તે પ્રમાણે કે ક્યાંક લિવ ઇન પ્રેઝન્ટ, વર્તમાનમાં જીવવાની જે હતી આદત તેમની, કે કાલે જે થઈ ગયું તે થઈ ગયું, આવતીકાલે જે થવાનું છે તેની પણ ચિંતા છોડો, પણ આજનું શું, એટલે કે હાથમાં લીધેલા પ્રોજેક્ટનું શું. એન્ડ થર્ડ વન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કે ફેઇથ, અને ખાસ કરીને બિલીફ હતો યુથમાં. અને એટલા માટે જે પ્રમાણે કીધું કે પરિમલભાઈએ કે તેમને વિશ્વાસ હતો કે દરેકે દરેક યુવાન પાસે કોક સારો આઈડિયા હોય છે. તેના માટે એક વાક્ય યાદ આવે છે કે એવરી ક્લાઉડ હેઝ અ ગોલ્ડન લાઈન, એવરી યુથ હેઝ આઈડિયા ફાઇન. થેન્ક યુ વેરી મચ પરિમલભાઈ, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા તે બદલ. દર્શક મિત્રો, આ હતી ખાસ મુલાકાત પરિમલભાઈ નથવાણી સાથે. ફરી મળીશું લોકમંચ કાર્યક્રમમાં સોમવારે એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.